हेलो स्टूडेंट, केम छो? मजामा? हूँ मयूर प्रजापति, सॉल्यूशन ऑफ केमिस्ट्री में आपनो हार्दिक स्वागत करूं छूं। मित्रों, तो लास्ट टाइम आपणे वात करी थी ए प्रमाणे तो आईयूपीएससी नाम, सामान्य नाम, हेलो आल्केन अने हेलो एलिन नी आपणे चर्चा करी लास्ट लेक्चर नी अंदर। तो आजे आपणे शीखवा जई रह्या छीए जे हेलो आल्केन नी अंदर बराबर छे जे CX बंध छे बराबर, એનો સ્વભાવ કેવો હોય? નેચર ઓફ CX કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધનો સ્વભાવની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ। ઓકે, તો આપણો લેક્ચર અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ। જો અહીંયા CX બંધનો સ્વભાવ, તો આપણે જોઈએ તો એ પ્રમાણે કે હેલો આલ્કેન ક્યારે બને? જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનો વિસ્થાપન આપણે હેલોજન પરમાણુ વડે કરીએ ત્યારે હેલો આલ્કેન સંયોજન બને। તો હેલો આલ્કેનની અંદર જેનું સામાન્ય સૂત્ર આપણે લખ્યું હતું એ પ્રમાણે RX, તો હવે આપણે જે એને સમજવા માટે અહીં આપણે લખી છે કાર્બન, અને બાજુમાં કોણ જોડાયેલો છે? હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો છે, અને અહીંયા આપણી પાસે હોઈ શકે રાઈટ। તો એમ કહી શકાય કે કાર્બન અને હાઇડ્રોજન એકબીજા સાથે અહીંયા જોડાયેલા છે। ઓકે, હવે આપણે વાત કરીએ એ પ્રમાણે તો તમને ખ્યાલ હશે સ્ટુડન્ટ્સ કે કાર્બન અને હાઇડ્રોજન બરાબર બંનેની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે વિદ્યુત ગુણધર્મ સમાન છે નહીં। જનરલી આપણે એવું કહીએ છીએ કે જ્યારે બે સમાન પરમાણુ એકબીજા સાથે જોડાય કે જેની વિદ્યુત ગુણધર્મ આપણે બે સમાન પરમાણુ જોડાય એટલે વિદ્યુત ગુણધર્મ કેવી હોય? સમાન, તો એ આપણા માટે અધ્રુવીય સંયોજન કહેવાય। અને અહીંયા જુઓ મિત્રો, કાર્બન અને આપણી બાજુમાં હાઇડ્રોજન છે, આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવતા આપણા જે તત્વો છે હાઇડ્રોજન છે, તો આ બંનેમાં કોની વિદ્યુત ઋણતા વધારે છે? મિત્રો, કોની છે? હાઇડ્રોજન પરમાણુની। અને કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી। ઓકે, એટલે કે બે જુદા જુદા પરમાણુ અહીંયા છે, કાર્બન અને હાઇડ્રોજન બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો શું છે? તફાવત છે। તો વધુ વિદ્યુત ઋણતા ધરાવતો જે પરમાણુ છે, તત્વ છે, એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પાસે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી આકર્ષે। તો અહીંયા આના જે ઇલેક્ટ્રોન છે આ ખેંચશે, બસ આકર્ષણ અણુ વધારે હશે, આના ઇલેક્ટ્રોન આ બાજુ હશે, તો મેં આની પર આંશિક ઋણવીજ બારુદ બને। કોની પર? હેલોજન પરમાણુ પર। અને અહીંયા આ ઇલેક્ટ્રોન આ બાજુ આજે આ ઇલેક્ટ્રોન મેળવે છે, અને આ ઇલેક્ટ્રોન શું કરશે? થોડો એટલે આ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે છે, તો અહીંયા ઓછા થશે, તો આની પર કઈ વીજ ભાર આવશે? પ્લસ ડેલ્ટા। માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા શું છે? બધા જ ઇલેક્ટ્રોન પોતાની તરફ ના, આ પ્રકારનું આકર્ષણ છે મિત્રો। તો અહીંયા ઇલેક્ટ્રોન થોડા આંશિક પ્રમાણમાં, તો આને આપણે કહીએ છીએ આંશિક ઋણ વીજ ભાર। અને આપણે આની પર કયો વીજભાર આવશે? કાર્બન પર આંશિક ધન વીજભાર આવશે। તો મેં જો એમ વાત થઈ કે આપણે જે CX બંધ છે તો ત્યાં એક ધ્રુવીયતા ઉત્પન્ન થશે બરાબર, કેમ? કારણ કે કાર્બન કરતા હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે। આથી બંધ કેવો બને મિત્રો? ધ્રુવીય બંધ બન્યો। CX બંધનો જો સ્વભાવ આપણે એમ કહી શકીએ કે અહીંયા કેવો છે? ધ્રુવીય છે। અને બીજું કે આપણે એને આવું પણ કહી શકીએ, ધ્રુવીય સહસંયોજક બંધ છે। કયો છે? ધ્રુવીય સહસંયોજક બંધ છે, એવું પણ આપણે અહીંયા કહી શકીએ। એટલે કે CX બંધ વચ્ચેનો બંધ કેવો છે? ધ્રુવીય છે। કેવો છે? ધ્રુવીય। કેમ? કારણ કે બંનેમાં વિદ્યુત ઋણતાનો તફાવત છે, હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે, આથી બંધ કેવો બનશે? ત્યાં મિત્રો ધ્રુવીય બનશે। ઓકે, ચલો હવે હાઇડ્રોજન પરમાણુનું આપણે બીજી પણ વાત કરવા જઈએ છીએ। હવે એની સાથે જે ફ્લોરિન જોડાય, ક્લોરિન જોડાય, બ્રોમિન જોડાય અને આયોડિન જોડાય, તો તમે આપણે આવર્ત કોષ્ટક ધોરણ 11 ની અંદર શીખી ગયા છે કે 17મો જે સમૂહ છે એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ ને એટલે કે કદ વધે। કેમ વધે? ધોરણ 11 માં શીખી રહ્યા છો, કક્ષાઓ બદલાય, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય, એટલે કે શું થાય? ત્યાં આકર્ષણ ઓછું થતું જાય કેન્દ્ર, અને ત્યાં ત્રિજ્યા શું થાય? વિસ્તરણ પામે। ઓકે, તો સૌથી વધુ કદ ધરાવતા હાઇડ્રોજન પરમાણુમાં અહીંયા કોણ છે? આયોડિન છે। કયું છે? આયોડિન છે।
तो आपने समान आलिकेन अहीं लईए धारो के हूं अहीं कहो के CH3F CH3Cl CH3Br અને અહીંયા છે CH3I ઓકે હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે સ્ટુડન્ટ્સ કે આની અંદર સૌથી વધુ બંધ લંબાઈ કોની પર હોય બોન્ડ લેન્થ કોની હોય તો તમે શું જવાબ આપી શકો તો અમારે કીધું એ પ્રમાણે ફ્લોરિન થી આયોડિન તરફ જાવ એટલે કદમાં શું થાય વધારો થાય બરાબર છે પરમાણુના કદમાં શું થાય વધારો થાય તો સૌથી વધુ કદ કોનું મોટું છે આયોડિન છે તો સ્વાભાવિક છે કે બંધ લંબાઈ પણ ક્યાં જશે વધારે જશે તો અહીંયા સૌથી વધુ બંધ લંબાઈ કોની થાય CH3I આ કયો ક્રમ લખ્યો છે બંધ લંબાઈનો સૌથી વધુ બંધ લંબાઈ કોની છે CH3I કેમ કારણ કે એનું કદ મોટું છે ઓકે ચલો બીજો એક ક્રમ છે તમે ધોરણ 11 માં આપણે શીખી ના આવ્યા કે જેની બંધ લંબાઈ વધુ હોય ને એ બંધ ઝડપથી તૂટી બરાબર છે ઓકે એનો મતલબ કે બંધ એન્થાલ્પી કોની ઓછી હોય તો CH3I ની હોય બરાબર છે તો અહીં આપણે બીજો ક્રમ લખીએ કે બંધ એન્થાલ્પી કોની વધારે હોય એટલે કે કયો બંધ અહીંયા સૌથી વધુ અને સરળતાથી તૂટી જાય બંધ એન્થાલ્પી નો મતલબ શું બંધ એન્થાલ્પી શું કહો છો બંધ એન્થાલ્પી આ બંધ એન્થાલ્પી નો મતલબ શું બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા એ જે ફેરફાર થાય એ વખતે આપણે શું કહે છે બંધ એન્થાલ્પી ઓકે તો આ બંધને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડશે કેમ કારણ કે ફ્લોરિન નું કદ નાનું છે વિદ્યુત રુંધા વધારે છે તો એ બંધ મજબૂત છે કાર્બન અને ફ્લોરિન વચ્ચે બરાબર છે અને વધુ સ્થાયી પણ જો આમાં પ્રશ્ન પૂછાય કે એમાં વધુ સ્થાયી કોણ આ ચાર સંયોજનમાં તો પણ સૌથી વધુ સ્થાયી કોણ આવે અહીંયા CH3F આવશે કોણ આવશે CH3F C અને F વચ્ચેનો બંધ વધુ અહીંયા મિત્રો સ્થાયી થશે ઓકે તો આ બંધ એન્થાલ્પી કોની વધારે હોય CH3F ની કેમ ફ્લોરિન બંધ નાનું છે વિદ્યુત રુંધા વધારે છે બંધ પ્રબળ છે ત્યાં પેલું મોટું છે બરાબર છે અને બીજું બંધ લંબાઈ પણ વધારે છે તો બંધ એન્થાલ્પી કેવી ઓછી હોય એકબીજાના વ્યસ્તમાં હોય ઓકે હવે અહીંયા પણ ધ્રુવીય બને છે તો આપણે દ્વિધ્રુવ ચાર માત્રા પણ અહીંયા આપણે જોવી પડે ઓકે તો હવે એમ પ્રશ્ન પૂછાય કે આની અંદર દ્વિધ્રુવ ચાર માત્રા કોની વધારે એનો ક્રમ લખો આપણને ચાર આપ્યો CH3F CH3 મીન્સ ફ્લોરોમિથેન ક્લોરોમિથેન બ્રોમોમિથેન અને આયોડોમિથેન આપણે નામકરણ શીખી ગયા છીએ ઓકે તો અહીંયા તમને આ પ્રમાણે દ્વિધ્રુવ ચાપ માત્રા જોવા મળે F કરતા કોની વધારે Cl ની વધારે અને ત્યાર પછી CH3Br ની ઓછી અને પછી CH3I ની ઓછી છે ઓકે આ કયો ક્રમ છે દ્વિધ્રુવ ચાપ માત્રાનો ક્રમ છે બરાબર છે D by માં ઓકે એના મૂલ્ય આપણને બુકમાં આપ્યા છે તમે જોઈ પણ શકો છો ઓકે તો હવે પહેલો જો બંધ લંબાઈ તો વધી ગઈ ઓકે બંધ એન્થાલ્પી શું થાય છે ઘટે છે બરાબર પણ અહીંયા તમે જોયું હશે કે અહીંયા કંઈક ફેરફાર થયો દ્વિધ્રુવ ચાર્ટ માત્ર CH3F કરતા CH3Cl ની વધારે છે એના મતલબ કે આ ચારેમાં સૌથી વધારે કોની છે ક્લોરોમિથેન ની છે ઓકે એટલે કે સૌથી વધારે પહેલા જો લખવા જઈએ ચાર્ટ માત્રા તો CH3Cl આવે પછી CH3F આવે અને ત્યારબાદ આપણું CH3Br આવે અને ત્યારબાદ કોણ આવે CH3I આવે તો આવું કેમ થયું કે કેમ ક્લોરોમિથેન છે એની દ્વિધ્રુવ ચાર્ટ માત્રા ફ્લોરોમિથેન કરતા વધારે છે એનું કારણ એવું છે કે તમે જાણતા હશો કે ફ્લોરિન કરતા ક્લોરિન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધારે હોય ઓકે અને બીજું કે ફ્લોરિન કરતા જે ક્લોરિન છે એની બંધ લંબાઈ વધારે છે શું વધારે છે બંધ લંબાઈ વધારે છે બંધ લંબાઈ વધારે હોય તો જે વીજભાર છે વધુમાં વધુ શું થાય ડિસ્ટ્રિબ્યુટ થાય એનું વિસ્તરણ થાય અને વધુમાં વધુ એની ચાર્જ માત્રા હોય ઓકે તો એ કારણ છે કે F કરતા Cl નું વધારે કેમ તો એક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમે કારણ લખી શકો
અને વધારે છે અને બીજું કે બંધ લંબાઈ વધુ છે સીએસટી એફ કરતા સીએસટી સીએલની કે જેના કારણે વીજભાર સુધાર વધુમાં વધુ વિસ્તરણ પામી શકે મીન્સ ચાક માત્રાની કેવી હોય વધારે હોય ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું જોયું તો સીએક્સ બંધનો સ્વભાવ જોયો કે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે હેલોજન પરમાણુની વધારે છે આથી કાર્બન પર આંશિક ધન વીજભાર આવશે હાઇડ્રોજન પર આંશિક ઋણ વીજભાર કેવો બંધ છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો ધ્રુવીય બંધ છે કેવો છે ધ્રુવીય બંધ છે ઓકે ચલો પછી કદ કેવી રીતે બની શકે અને ત્રણ આપણા જે છે એ આપણે તમને અહીંયા સમજાવ્યા ઓકે આપણે આ યાદ તમારે રાખવું પડશે બંધ લંબાઈ બરાબર છે એ કયા બંધ એન્થાલ્પીના અથવા તો બંધ એન્થાલ્પી અને 1/1 બંધ લંબાઈ આ એક બીજાના બેઝ પ્રમાણમાં હોય ઓકે ખ્યાલ આવી ગયો ઓકે કહેવાનો મતલબ શું કે જેની બંધ લંબાઈ વધારે છે એની બંધ એન્થાલ્પી કેવી ઓછી તમે જો આની બંધ લંબાઈ વધારે છે તો કાર્બન એન્થાલ્પી કેવી છે ઓછી છે ઓકે હા અને ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે સ્થાયિતામાં પણ વધારે છે CH3F વધારે છે ઓકે અને તે જ ઉપચાર માત્રા જે આપણે વાત કરીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક આપણો નાનો એવો ટોપિક અહીંયા પૂરો થાય છે કે CX1 નો સ્વભાવ અહીંયા પૂરો થાય છે ઓકે